કોણ કહેશે કે હજી ખાલી 20-એક વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના અનેક ઘરોમાં અઠવાડિયે માંડ એકાદવાર પાણી આવતું, વીજળીની તકલીફ પણ હતી અને ઔદ્યોગિક વિકાસ તો સાવ ના બરાબર હતો. આજે તો આ વિચાર કરવો પણ મુશ્કેલ છે નહીં, કારણ કે આજે તો 500 કિલોમીટર લાંબી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલથી ઉત્તર ગુજરાતના ખૂણે ખૂણે માં નર્મદાના પાણી પહોંચી ચૂક્યા છે. ખેડૂતો ટપક સિંચાઈને અપનાવીને વર્ષે 2-3 પાક લેતા થઈ ગયા છે, તો શિક્ષણ અને ઔદ્યોગિક વિકાસ તથા રેલ અને રોડ નેટવર્કના સુગ્રથિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ઉત્તર ગુજરાત આજે ઉત્તમ ગુજરાત બની ગયું છે. અને આ બધું જ શક્ય બન્યું છે અહીંના લોકોની મહેનતથી અને અહીંના જ એક સપૂત ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી અને તેમણે આપેલી વિકાસની ગેરંટીથી. આજે તો મોદીજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના પ્રકલ્પોથી સમગ્ર ઉત્તર ગુજરાતના ઉદ્યોગો ધમધમતા બન્યા છે. શક્તિપીઠ અંબાજીધામના વિકાસ કામો, નડેશ્વરી માતાના આંગણે સરહદ ટુરિઝમ, પુરાતત્વીય સાઇટ તરીકે વડનગરનો વિકાસ જેવા પ્રોજેક્ટ્સ વિકાસની સાથે વિરાસતનો મંત્ર સાકાર કરી રહ્યા છે. અને આજે તરફ વાણીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે મોદીજી ફરી એકવાર લાવ્યા છે ઉત્તર ગુજરાત માટે ₹13,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનો ઉપહાર, જેમાં સામેલ છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ₹2,500 કરોડથી વધુના કામો, જે હેઠળ વિશ્વના સૌથી મોટા ગ્રામીણ ટેલિકોમ પ્રોજેક્ટ્સ પૈકીના એક ભારત નેટના બીજા ફેઝના ₹2,080 કરોડના કામોથી રાજ્યના ગ્રામીણ વિસ્તારો હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી સજ્જ થશે. અમદાવાદ ખાતે ₹315 કરોડના ખર્ચે બનનાર હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી વિજ્ઞાન રસિકો સહિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે 10 એકર વિસ્તારમાં બનેલ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના અત્યાધુનિક શૈક્ષણિક ભવનમાં વિદ્યાર્થીઓને અદ્યતન લેબોરેટરીઝ, પાયલટ અને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ તથા ઇન્ક્યુબેશન સહિતની વિવિધ સુવિધાઓ એક છત્ર હેઠળ ઉપલબ્ધ થશે. તો ગિફ્ટ સિટીમાં ₹120 કરોડના ખર્ચે નિર્માણ થનાર ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું અત્યાધુનિક ભવન બાયોટેકનોલોજી ક્ષેત્રે સંશોધન, કૌશલ્યવર્ધન અને તાલીમનું મહત્વનું કેન્દ્ર બનશે. તેવી જ રીતે રાધનપુર સામખિયાળી રેલવે સેક્શન તેમજ મહેસાણા ભાંડુ મોટી દોઉ સેક્શનનું ડબલિંગ, જગુદણ મહેસાણા સેક્શનના ગેજ પરિવર્તન સહિતના કુલ ₹2,300 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સ, ટ્રેન મૂવમેન્ટ અને માલ પરિવહનને ઝડપી બનાવી સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. તો સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ₹1,600 કરોડથી વધુના કામો અંતર્ગત મહેસાણા વડનગર ઈડર માર્ગના 4 માર્ગીયકરણ સહિતના પ્રોજેક્ટ્સથી પરિવહન તો ઝડપી બનશે જ, સાથે ટુરિઝમ સહિતના ઉદ્યોગોના વિકાસને પણ બળ મળશે. વિકાસના કામો ઉત્તર ગુજરાતને અમૃતકાળમાં આધુનિકતાના રંગે રંગશે. વાડીનાથ મહાદેવના વરદાન અને માં અંબાજીના આશીષથી ઉત્તર ગુજરાત વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણનો નવો અધ્યાય લખશે.